Very much, and in today's competitive world, I think it's very important that we devote that time and we have our precious time, and we should devote it towards more and more education. The more and more we get educated. The topic against emotion for the topic should high school last for 6 years. Personally, I think that high school should not last for 6 years because it's a longer time period, and people who have affordable plans in life, then they should. देखो, even in US or India there is IIT AIIMS. अगर आप उसमें देखो तो जो टॉप मेरिट बेस्ड एडमिशन ही मिलता है वहाँ पे, और वहाँ के एक्सेप्टेंस रेट, फॉर एग्जांपल द हाईएस्ट एक्सेप्टेंस रेट इज इन कॉर्नेल यूनिवर्सिटी, जहाँ का 14% और 15% है। ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, જ્યાં દેશ તથા દુનિયામાં પ્રવર્તી રહેલા વર્તમાન મુદ્દાઓ પર આજની યુવા પેઢીને તેમના વિચારો રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ જિલ્લા સ્તરીય ડિબેટ કોમ્પિટિશન સ્પીક ફોર ઇન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે શિક્ષણ, સરકારી શાળાઓ સારી કે પછી ખાનગી શાળાઓ સહિતના મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કર્યા હતા। સ્પીક ફોર ઇન્ડિયા એ ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશનની પહેલ છે, જે દિવ્ય ભાસ્કર સાથે મળીને યુવાઓને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય ડૉક્ટર હસુમતી રાજ અને ડૉક્ટર નિધિ ચૌહાણ તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। તો બીજી તરફ આ સ્પર્ધામાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હવે આગળની સ્પર્ધા માટે પ્રવેશ કરશે। આજ રોજ ફેડરલ બેંક અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ભાગ રૂપે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં સ્પીક ફોર ઇન્ડિયા ડિબેટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ લેવલના જુદી જુદી કોલેજના વિવિધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। એમાંથી 30 જેટલા સ્પર્ધકોમાંથી 6 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી છે, જે હવે સ્ટેટ લેવલે આગળ વધશે। સ્પર્ધકોને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી તરફથી હાર્દિક શુભેચ્છાઓ।